Hi students, good morning. How are you all? You are fine. Good, I am also fine. So students, આપણે આપણો અગાઉનો વિડિયો હતો વોટ આર યુ ડુઈંગ જે આપણે જોયો તેની અંદર આપણે ઓરલ શીખ્યા હતા. મેં તમને સમજાવ્યું હતું વોટ આર યુ ડુઈંગ એટલે કે તમે શું કરી રહ્યા છો, એટલે કે જે એક્શન્સ થતી હોય તેને તમારે જવાબ કઈ રીતે આપવાના તે આપણે ઓરલ જોયું હતું, જેમાં દિશા અને વિશા ને હું પૂછતી હતી. એટલે કંઈક ધારો કે ઇટિંગ, બરાબર ને, એ ખાવાની એક્શન કરતી હતી અને પૂછતી હતી કે વોટ આર યુ ડુઈંગ, તો એ સામે મને જવાબ આપતી હતી આઈ એમ ઇટિંગ. આ રીતે આપણે ઓરલ જોયું હતું. તો આજે આપણે આપણી સાથે દિશા અને વિશા બંને છે, બરાબર ને. હવે હું કેટલાક ક્વેશ્ચન આન્સર બોર્ડ પર લખીશ અને એ જ ક્વેશ્ચન હું તેમને પૂછીશ અને તેઓ સામે મને જવાબ કઈ રીતે આપે છે તે આપણે જોઈશું અને લખતા પણ શીખીશું. તો તમે બધા રેડી છો ને? ચાલો આપણે ક્વેશ્ચન આન્સર્સ જોઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો દિશા કઈક એક્શન કરે છે, જોતા જ તમને ખબર પડી જ ગઈ હશે, બરાબર ને. હવે હું તેને સામે પ્રશ્ન પૂછું છું. વોટ આર યુ ડુઈંગ? આઈ એમ ડ્રિંકિંગ. વોટ આર યુ ડુઈંગ? આઈ એમ ડ્રિંકિંગ. તો જોયું, મેં તેને સામે પ્રશ્ન પૂછ્યો વોટ આર યુ ડુઈંગ, તો એ વન પર્સન છે, જો ધ્યાન રાખજો, વન પર્સન છે એટલે એક જ વ્યક્તિ છે, એટલે એણે મને એવું કીધું આઈ એમ ડ્રિંકિંગ. તમને ખબર છે ને, એક જ પર્સન હોય ત્યારે આઈ એમ નો ઉપયોગ થાય. તો અહીં દિશાને મેં જે પ્રશ્ન પૂછ્યો છે વોટ આર યુ ડુઈંગ, તેનો જવાબ શું આપ્યો? આઈ એમ ડ્રિંકિંગ. તો હું લખું છું ઓકે. તો આ જ રીતે ચિત્રમાં પણ અમે આપણે ઘણા બધા ચિત્ર એવા જોયા છે કે ચિત્રમાં વન પર્સન હોય અને એક્શન કરતું હોય તો આઈ એમ માં જવાબ લખીએ, બરાબર. અને મેની પર્સન એટલે કે એક કરતા વધારે હોય એમને પૂછે છે તો વી આર, બરાબર. આ રીતે ચિત્રના આધારે હું તમને અહીંયા પ્રેક્ટિકલી બતાવું છું જેથી તમને વધારે ખબર પડશે. એક્ઝામમાં આપણે ચિત્રના આધારે કરીશું ઓકે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે આગળ જોઈએ. દિશા એન્ડ વિશા ને બંનેને હું પ્રશ્ન પૂછું છું. વોટ આર યુ ડુઈંગ? વોટ આર યુ ડુઈંગ? વી આર રીડિંગ. વેરી ગુડ. વોટ આર યુ ડુઈંગ? વી આર રીડિંગ. વેરી ગુડ. તો જુઓ, તેમણે મને પ્રશ્ન પૂછ્યો ને વોટ આર યુ ડુઈંગ, તો તેમણે મને જવાબ આપ્યો વી આર રીડિંગ. તો જુઓ, હું અહીં જવાબ લખું છું, આન્સર લખું છું વી આર રીડિંગ. હવે આ જ સવાલ હું ફક્ત વિશાને પૂછું છું. વોટ આર યુ ડુઈંગ? આઈ એમ રીડિંગ. વેરી ગુડ. તો તમે જોયું અહીં એક કરતા વધારે વ્યક્તિઓ હતા, એટલે કે મેની પર્સન હતા દિશા અને વિશા. જ્યારે મેં તેમને પ્રશ્ન પૂછ્યો કે વોટ આર યુ ડુઈંગ, તો બંને સાથે રીડ કરી રહ્યા હતા, બરાબર ને. તો તેમણે મને જવાબ આપ્યો વી આર રીડિંગ. હવે એ જ પ્રશ્ન મેં ફક્ત વિશાને પૂછ્યો કે વોટ આર યુ ડુઈંગ, તો વિશાએ મને કહ્યું આઈ એમ રીડિંગ. આઈ એમ રીડિંગ એટલે કે વિશા એક જ છે, બરાબર ને, એક જ વ્યક્તિ છે, જેથી તેણે આઈ એમ નો ઉપયોગ કર્યો અને એક્શન તો સેમ જ હતી, બરાબર ને. તો એક કરતા વધારે વ્યક્તિઓને આપણે પૂછે છે ત્યારે વી નો ઉપયોગ કરીશું, અને એક જ વ્યક્તિને જ્યારે પ્રશ્ન પૂછે વોટ આર યુ ડુઈંગ ત્યારે આઈ નો ઉપયોગ, આઈ એમ નો ઉપયોગ કરીશું. તો આટલી તો તમને સમજ પડી ને બાળકો? સ્ટુડન્ટ, તો અહીં વિશા અને દિશા બંને મારી સાથે છે, દેખાય છે ને તમને બધાને? હા. તો હવે અહીં વિશા કઈક એક્શન કરશે, બરાબર, અને તે શું કરી રહી છે તેના વિશે હું દિશાને પૂછીશ, બરાબર ને. તો દિશા, વોટ ઇઝ શી ડુઈંગ? શી ઇઝ ક્રાઇંગ. વેરી ગુડ. ફરી એકવાર, વોટ ઇઝ શી ડુઈંગ? તેના વિશે પ્રશ્ન હું દિશાને કરું છું અને દિશાએ જવાબ આપ્યો તમને કે શી ઇઝ ક્રાઇંગ. તો હું આન્સર લખું છું. સમજ પડી તમને? ઓકે સ્ટુડન્ટ, હવે જુઓ અહીં રિયાન અને દિશા મારી સાથે છે, બરાબર ને. હવે રિયાન અહીં એક્શન કરે છે,
હવે તે શું કરે છે તેના વિશે હું દિશાને પૂછીશ, બરાબર ને? તો હું પૂછું છું દિશાને, તમે ધ્યાનથી સાંભળજો. વોટ ઇઝ હી ડુઈંગ? વોટ ઇઝ હી ડુઈંગ? હી ઇઝ રાઇટિંગ. ફરી એકવાર, વોટ ઇઝ હી ડુઈંગ? હી ઇઝ રાઇટિંગ. ઓકે, તો જોયું સ્ટુડન્ટ્સ, મેં રિયાન જે ક્રિયા કરતો હતો તેના વિશે પ્રશ્ન દિશાને પૂછ્યો અને દિશાએ જવાબ આપ્યો હી ઇઝ રાઇટિંગ. ઓકે, તો હું તેનો આન્સર અહીં લખું છું, તમે બધા જુઓ. ઓકે ઓકે સ્ટુડન્ટ્સ, તો જુઓ અહીં દિશા, વિશા અને રિયાન છે, આ બધા મારા સ્ટુડન્ટ્સ છે, બરાબર ને? જેમ તમે છો ને તેમ આ અહીંના મારા સ્ટુડન્ટ્સ છે. ઓકે, હવે તેઓ અહીં કોઈક એક્શન કરે છે અને હું તેમના વિશે તેમને પ્રશ્ન પૂછું છું, તે તમે ધ્યાનથી જોજો અને તેઓ જવાબ કઈ રીતે આપે છે તે પણ જોજો. વોટ આર યુ ડુઈંગ? વી આર ઈટિંગ. વોટ આર યુ ડુઈંગ? વી આર ઈટિંગ. ઓકે, ગુડ. તો તેમણે પ્રશ્ન પૂછ્યો વોટ આર યુ ડુઈંગ અને તેમણે મને જવાબ આપ્યો વી આર ઈટિંગ. તો હું અહીં આન્સર લખું છું વી આર ઈટિંગ. ઓકે ઓકે સ્ટુડન્ટ્સ, આપણે આગળ જોઈએ. હવે અહીં દિશા મને પ્રશ્ન કરે છે, બરાબર ને? તો તે પણ તમે ધ્યાનથી સાંભળજો અને હું તેનો જવાબ કઈ રીતે આપું છું તે પણ તમે જોજો. વોટ આર યુ ડુઈંગ? જોયું, દિશા મને પ્રશ્ન પૂછ્યો વોટ આર યુ ડુઈંગ, એટલે તમે શું કરી રહ્યા છો? તો આઈ એમ ટીચિંગ. આઈ એમ ટીચિંગ, ટીચિંગ એટલે તમને ખબર છે ને, ભણાવવું, બરાબર ને? તો હું કહી શકું ને કે આઈ એમ ટીચિંગ, હું ભણાવી રહી છું, બરાબર ને? તો હું અહીં આન્સર લખું છું વોટ આર યુ ડુઈંગ, દિશાએ મને પ્રશ્ન પૂછ્યો તેનો જવાબ મેં આપ્યો તે હું લખું છું આઈ એમ ટીચિંગ. ઓકે ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે અહીં બીજું એક એક્ઝામ્પલ્સ જોઈશું. વોટ આર યુ ડુઈંગ? આઈ એમ ડાન્સિંગ. વોટ આર યુ ડુઈંગ? આઈ એમ ડાન્સિંગ. જોયું, તો અહીં દિશાને પ્રશ્ન પૂછ્યો વોટ આર યુ ડુઈંગ, તો અહીં તે કઈક એક્શન કરી રહી હતી, ડાન્સિંગની એક્શન કરી રહી હતી, એટલે તેણે જવાબ આપ્યો આઈ એમ ડાન્સિંગ. તો જુઓ હું અહીં આન્સર લખું છું બરાબર આઈ એમ ડાન્સિંગ. સ્ટુડન્ટ્સ, તો આજનો આપણો ટોપિક વોટ આર યુ ડુઈંગમાં આપણે જોયું કે એક વ્યક્તિને પ્રશ્ન પૂછે છે ત્યારે જવાબ કઈ રીતે અપાય છે, બરાબર ને? આઈ એમ થી જવાબ અપાય છે. અને એક કરતા વધારે વ્યક્તિ હોય ને જ્યારે તેમને પ્રશ્ન પૂછવામાં આવે છે તો ત્યારે જવાબ આપણે કઈ રીતે મળે છે, વી આરમાં મળે છે, બરાબર? અને એક વ્યક્તિ છે, બરાબર, અને બીજા વ્યક્તિને તેના વિશે જ્યારે પૂછવામાં આવે ત્યારે તે કઈ રીતે જવાબ આપે છે આપણે તે પણ જોયું. અને હું આશા રાખું છું કે તમને બધાને ખબર પડી, એટલે કે તમને બધાને સમજ પડી હશે, બરાબર ને? તો આ જ ટોપિક સાથે આપણે નેક્સ્ટ ફરી મળીશું બાળકો, આવજો.